वंदे गुजरात। Hello students, how are you all? I hope you all are fine. Welcome to the English class. Do you remember what you learned in activity 3A? Yes, it was about asking questions with why and giving answers with because. When we want to know the reason, we ask the question with why and give the answer with because. We had watched the video also of students singing the rhyme, hadn't we? Yes, we had. Let's watch the video again and begin our class. Mr. Donkey, Mr. Donkey, why didn't you come? Mrs. N, for sick was my mom. Miss Sheep, Miss Sheep, why didn't you come? Mrs. Ed, cause your messenger was dumb. Miss Goat, why didn't you come? Mrs. N, cause river I couldn't jump. Students, we have watched the video. In this video, we learn how to frame the questions with why and give the answer with because. In activity 3B, we had prepared the dialogue. In this dialogue, you had asked the questions with why and your partner had given the answer with because. We will see the dialogue again. So, we will have the practice of why and because once again. Shall we do it? All of you, please open your English textbook, unit number 5, page number 58. Students, આ એક્ટિવિટીમાં આપણે વાયથી ક્વેશ્ચન્સ બનાવ્યા હતા અને બીકોઝથી તેના આન્સર આપ્યા હતા અને ત્યારબાદ
આપણે તેને ડાયલોગ ફોર્મમાં લખ્યા હતા. ચાલો ફરીવાર આપણે એને વાંચી લઈએ. યુ આસ્ક્ડ વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે. યોર પાર્ટનર ગેવ ધ આન્સર બીકોઝ હી હેડ પેઇન ઇન ધ એન્કલ. યુ આસ્ક્ડ વાય ડીડન્ટ યુ પ્લે ચેસ. યોર પાર્ટનર આન્સર્ડ બીકોઝ આઈ ડીડ નોટ નો હાઉ ટુ પ્લે. યુ આસ્ક્ડ વાય ડીડન્ટ યુ બાય અ બાયસિકલ. યોર પાર્ટનર આન્સર્ડ બીકોઝ હી હેડ નો મની. યુ આસ્ક્ડ વાય ડીડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી. યોર પાર્ટનર રિપ્લાઇડ બીકોઝ દે વર ઓન સ્ટ્રાઇક. યુ આસ્ક્ડ વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા. યોર પાર્ટનર આન્સર્ડ બીકોઝ શી ઓર હી ડીડ નોટ ગેટ ટિકિટ્સ. યુ આસ્ક્ડ વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ. યોર પાર્ટનર રિપ્લાઇડ બીકોઝ શી હેડ ઓલરેડી રેડ ધ બુક. સો સ્ટુડન્ટ્સ, વી હેવ સીન ધ ડાયલોગ. ઇન ધીસ ડાયલોગ યુ આસ્ક ધ ક્વેશ્ચન્સ વિથ વાય ટુ યોર પાર્ટનર એન્ડ યોર પાર્ટનર ગેવ ધ રિપ્લાય વિથ બીકોઝ. નાવ લાઈક ધીસ એક્ટિવિટી વી હેવ ટુ ડુ ધ સેમ વર્ક ઇન સેટ ટુ ઓલ્સો, બટ દેર ઇઝ ઓનલી વન ડિફરન્સ. હિયર યોર પાર્ટનર વિલ આસ્ક ધ ક્વેશ્ચન્સ વિથ વાય એન્ડ યુ વિલ ગીવ ધ રિપ્લાય વિથ બીકોઝ. ધીસ ઇઝ ઓલ્સો અ પેર વર્ક. સો શેલ વી ડુ ઇટ? લેટ્સ ઓપન પેજ નંબર 59 ઓફ યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. સો સ્ટુડન્ટ્સ, આઈ નો યોર ટેક્સ્ટ બુક્સ આર ઓપન. લુક એટ પેજ નંબર 59, સેટ 2. આઈ વિલ રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ, ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ. યુ જસ્ટ લિસન ઇટ કેરફુલી. સ્ટુડન્ટ્સ, હિયર લાઈક એક્ટિવિટી 3A, વી હેવ ટુ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ વિથ વાય એન્ડ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ એપ્રોપ્રિએટ આન્સર એન્ડ એડ ધ મિસિંગ વર્ડ્સ ઓલ્સો. સ્ટુડન્ટ્સ, સેટ 1ની જેમ અહીંયા પણ વાયથી શરૂ થતા ક્વેશ્ચન અને બીકોઝથી શરૂ થતા આન્સરને આપણે ડાયલોગ ફોર્મમાં લખવાના પણ છે. સી, વન એક્ઝામ્પલ ઇઝ ગીવન ફોર યુ. યોર પાર્ટનર આસ્ક્ડ વાય વર ધ ચિલ્ડ્રન હેપી. યુ રિપ્લાઈડ બીકોઝ દે હેડ વેકેશન ઇન સમર. આ એક્ઝામ્પલ જોયા પછી તો તમારું કામ ઘણું સરળ થઈ ગયું, ખરું ને? સ્ટુડન્ટ્સ, ઇન સેટ 1 વી હેવ સ્ટાર્ટેડ ફ્રેમિંગ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ક્વેશ્ચન 1, બટ ઇન ધીસ સેટ 2 વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ લાસ્ટ ક્વેશ્ચન. યુ કેન સી ધેટ ઇન એક્ઝામ્પલ ઓલ્સો. વાય વર ધ ચિલ્ડ્રન હેપી? વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? ધ આન્સર ઇઝ ગીવન બીકોઝ દે હેડ વેકેશન ઇન સમર. ઇન ધીસ એક્ઝામ્પલ, વાય વર ધ ચિલ્ડ્રન હેપી? બીકોઝ ધ ચિલ્ડ્રન હેડ વેકેશન ઇન સમર એન્ડ સો દે વર હેપી. શેલ વી પ્રિપેર સમ મોર ક્વેશ્ચન્સ નાવ ફ્રોમ ધ ટેબલ? સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ પ્રિપેરિંગ ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ ફ્રોમ ધ ટેબલ. સી,
The last one is done in the example. So let's tick mark it. Okay. Let's tick mark the answer also. Now, in the same way, let's frame the next question. See in table. Why has Anita gone to Vapi? Now, think about the answer. So, let's see the options in answer. To attend business meeting, it may be. But let's see. Held up in traffic? Nah. Ato na jhoi shake. To meet her uncle? Juo. Ya her apelu che. To a kadach eno answer hoi shake che. Par juo agar. Vacation in summer. But this option we have used. Next. Missed her favorite TV show? Nah. Apan na hoi shake. The real thief? Apan nathi. So what is the correct answer according to you? જે આપણે વાત કરી હતી હર અંકલ તો એ આન્સર વધારે એપ્રોપ્રિએટ છે તો અહીંયા આ ક્વેશ્ચનની સાથે વાય હેઝ અનિતા ગોન ટુ વાપી આપણે મિસિંગ વર્ડ્સ ઉમેરીને આન્સર લખીશું બીકોઝ અનિતાની વાત છે તો આપણે સી યુઝ કરીશું because she had to meet her uncle. The question is, why has Anita gone to Vapi? Answer, because she has to meet her uncle. So students, all of you, please write down this question and answer also. Why has Anita gone to Vapi? Answer, because she has to meet her uncle. So students, all of you, please write down this question and answer also. Let's prepare the new question. See the table. Why were you in search of him? Now, let's look at the options. To attend business meeting? No. Held up in traffic? Traffic ma fasai gaya hata? No, apan na hoi shake. To meet her uncle and vacation in summer, these two options we have used. So let's go for the next one. Missed her favorite TV show. Apan nahi aavi shake. See the last option. The real thief. Aa hoi shake che. The question is, why were you in search of him? In search of. Eno arth thai che. શોધવું અને ક્વેશ્ચનમાં જ હિમ આપેલું છે એટલે કોઈને શોધવાની વાત છે આન્સર્સમાં જે લાસ્ટ ઓપ્શન જોયો ધ રિયલ થીફ એ વધારે એપ્રોપ્રિએટ લાગે છે તો ચાલો આપણે એનો આન્સર બનાવીએ ક્વેશ્ચનમાં હિમ એટલે કે
કોઈ પુરુષની વાત કરી છે? તો આન્સરમાં આપણે હી વાપરીશું. જવાબ કંઈક આવો લખાશે, બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ. સો અવર ક્વેશ્ચન એન્ડ આન્સર બોથ આર રેડી. નાવ લેટ્સ રાઇટ ડાઉન. ધ ક્વેશ્ચન ઇઝ, વાય વર યુ ઇન સર્ચ ઓફ હિમ? ઇન સર્ચ ઓફ હિમ. ધ આન્સર ઇઝ બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ. હી વોઝ ધ રિયલ થીફ. સો સ્ટુડન્ટ્સ, ઓલ ઓફ યુ પ્લીઝ રાઇટ ડાઉન ધીસ ક્વેશ્ચન એન્ડ આન્સર ઓલ્સો. સો સ્ટુડન્ટ્સ, વી હેવ ડન થ્રી એક્ઝામ્પલ્સ વેરી નાઇસલી. ટુ ક્વેશ્ચન્સ વી હેવ પ્રિપેર્ડ, વન એક્ઝામ્પલ વોઝ ગિવન. સો આઈ થિંક યુ નો ઇટ વેરી વેલ હાઉ ટુ ફ્રેમ ધ ક્વેશ્ચન એન્ડ ગીવ ધ આન્સર. સો ઇટ્સ યોર ટર્ન નાવ. યુ લુક એટ ધ ટેબલ એન્ડ પ્રિપેર ધ ક્વેશ્ચન એઝ વેલ એઝ આન્સર. યુ હેવ ટુ વર્ક ઇન પેર. Your partner will ask a question to you and you have to answer with because. So let's do it.
Students, hope you have done your work. Now we shall check it. The students of Mogar Primary School, District Anand, they have also done this pair work. We will listen to them carefully and we will check our answer. So let's watch the video. Why was Sonal unhappy? Because she had missed her favorite TV show. Why were you in search of him? Because he was the real thing. Students, we have watched the video. In the video, the students have really done a good job. Now, let's check your question and answer. You have written it in your book. If there is any mistake in your question and answer, please check it and correct. The question and answer both are there on the screen now. Students, you check your question now. It is on the screen. Your partner asked, why was Sonal unhappy? And the answer is, you replied, because she had missed her favorite TV show. Here, we have used the missing words, she had. Have you checked your answer? Good. Now, let's frame the new question. Before we frame the new questions, let's tick mark all those questions and answers which are done. Why has Anita gone to Vapi? Because she has to meet her uncle. Next, why were you in search of him? Because he was the real thief. Why was Sonal unhappy? Because she had missed her favorite TV show. Now, let's frame the remaining two questions. Look at the table. Why could Shamkrit not attend conference? Now, we have only two options. One is to attend business meeting and second is held up in traffic. Think about the right answer. I think in question they are asking about conference. So the appropriate answer is to attend business meeting. Now let's write down the question and answer with missing words. Question is, why could Shamkrit not attend conference? Answer is, because he had to attend business meeting. Business meeting. Very good. So, students, all of you, please write down this question
and answer also. Now, let's see the next question. Now, we have only one question and answer left. So, let's write down. The question is, why is Sam late today? See the answer. There is only one option. To attend business meeting, we have done. So, the available answer is held up in traffic. So, now the only available option is held up in traffic. Let's write down the answer with missing words. Students, your question and answer both are there on the screen. Let's see. Your partner asked, why is Sam late today? You replied, because he was held up in traffic. Here, in answer, you may use he is also. So, you may write down, because he is held up in traffic. Both is and was we can use. But here we have used the missing word he was. In this answer, the missing words are he was. Students, we have prepared the questions using why and answers using because. We have done this pair work very nicely. We have written down these questions and answers in the form of dialogue also. So now let's read them once again. Your partner asked, why were the children happy? You replied, because they had vacation in summer. Your partner asked, why has Anita gone to Vapi? You replied, because she has to meet her uncle. Your partner asked, why were you in search of him? You replied, because he was the real thief.
Your partner asked, why was Sonal unhappy? You replied, because she had missed her favorite TV show. Your partner asked, why could Samkrit not attend conference? You replied, because he had to attend business meeting. Your partner asked, why is Sam late today? You replied, because he was held up in traffic. Students, here we complete activity 3B, set 2. Here we have learned how to ask the questions with why and giving reply with because. Whenever we want to know the reason, we ask the question with why and how do we reply? We reply with because. I hope you all have enjoyed this class and you all have learned this why and because very well. Hope you will keep practicing English. With the help of your teacher, you will master this why and because construction. Students, keep practicing English. See you afterwards. Bye-bye.